કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા. કેમ આટલા આટલા બધા મોડા આવ્યા? એક તો કાવ્ય ગાડીમાં એકલા એકલા ગયા પાસે કે આ દુખે ને પેલું દુખે ને ઓલું દુખે ને સસરાજી હોટલ નતી, સાસુજી હોટલ હતી. સાસુજી હોટલ માં જ આપડે જાણીતા છે સાસુજી હોટલ. અમે તો ભાઈ અમે કોઈ ની ઓળખાણ વગર રોકડા 700 રૂપિયા દઈ જઈએ. હા, એ તો રોકડા જમવાનું હોય ને, કઈ લાગવગ નો લગાવવાની હોય. બોલો તઈ, બીજું કેમ મોડું? કઈ નઈ, જો ખરીદી બરીદી કરી. હજી ખરીદી ચાલે છે તમારે? કાવ્યા કેટલી કરવાની છે? કઈ સમજાય ને તું ખોટી. એક સાહેબ આવ્યા હતા, એને મળવાનું હતું. હા, એને મળ્યા, ખરીદી કરી. એક બે મીટિંગ હતી એ બતાવી. સાસુ મામા અમે જઈમાં. કાવ્યા કાન બંધ કરી દે સાસુ મામા. કાવ્યા એટલે કાન નથી બંધ કરતી. કાવ્યા શું કામ કાન બંધ કરસ? વાંચું છું. એને કાલે છે ને માણસો ને આપડે શું હોય, ગુજરાતી પેપર સેલામ સેલું હોય. કાવ્ય માટે અગ્રામ અગ્રું પેપર ગુજરાતી છે. એટલે હા, શું એમાં હું પેલા તો ફિલિંગ ધ બ્લેન્ક્સ ને એવું બધું છે, એમાં મેઈન વસ્તુ શું છે, બે સ્ટોરી વાંચીને જવાની છે. ઓ બાપરે, આ કાવ્ય પંક્તિ નાખી એક કાવ્ય કવ્ય છે ને વાંચીને જવાનું છે, અને બે ત્રણ એસે. ઓહો, એટલું બધું? આખી બપોર વાંચ્યું છે મેં. યારો હાર કાવ્ય ની વાંચ્યું છો, કારણ કે એનું અડધું તો મને યાદ રહી ગયું મોટા ભાગનું. કારણ કે એને છે ને ગુજરાતી થોડું ઘાટ પડે, જોડણીની ભૂલ પડે ને એટલા માટે. આમાં મોઢા જોયા કરશે એને, જોડણીની ભૂલ પડે ને એટલા માટે. મારે એને જે જોડણી ભૂલ પડતી હોય ને એને શીખવાડતું કરવું પડ્યું. તો ચાલો મિત્રો, આપણે છે ને અત્યારે બહુ મોડા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. તો ચાલો આપણે પાછા છે ને ચેતન ને મળીએ કે શું નવા જૂની કહે છે. તો સાસુમાના હાથનું જમવાનું બહુ મજા આવી ગયો. કાવ્યાને નીંદર એ નહીં આવે તો અત્યારે નહીં જમવું પડે ને? ત્યારે તો હવે બહુજીના હાથનું જમવાનું છે. આજ હું નથી બનાવવાની, મારે કંઈક ખાવું છે. મારે કંઈક ખાવું? શું ખાવું છે? પાવભાજી લઈ આવી, બીજું શું હોય? એમાં પાવભાજી ખાવી છે. આજ કાવ્યા બેન કે એટલે લાવવી પડે, એને પોતે ખાવી છે ને એટલે કે જો તમે એવી લુચાઈ કરો નહીં ચાલે. લુચો વરસાદ ની જેવો લુચું કામ કરે. જો ભાઈ તું ખાવી હોય તો પણ કઈ નહીં છે. મેં તો ખાલી વરાછા જોયો છે, બસ બીજું કઈ જોયું નથી. થોડા લઈ જાય, લઈ જવાના છે, વાતચીત ચાલે છે. પણ મારે તો સિંગાપુર ગોવા ગોવામાં મને રસ નથી. તો ઉભા કેમ થઈ ગયા? વસ્તુ દેખાડું છું એમ. આ લાઈવા એમ ને જોઈ લે. આ શું છે? ટી-શર્ટ. ટી-શર્ટ યા એ પાછા એચ એન
એમ કંપનીના બોલો બધા, એચ એન એમ કંપનીના, આ વરી ટ્રાય મી લખું બધા ટીશર્ટ ગયા હતા, ગમી ગયા એટલે લઈ લીધા બે. આમ ગોળ ગળા ના અમારે ઓફિસ માં હાલે એટલે એવું. હા, કારણ કે ઓલા કોલર વાળા ચાલે એમ, કોલર વાળા ચાલે ઓફિસ માં એટલે પછી ત્રણ લઈ લીધા. તો આટલી ત્રણ ટીશર્ટ લાવ્યા, ત્રણ ટીશર્ટ લાવ્યા અને પેલા એક ટીશર્ટ લાવ્યા હતા, પછી બે પેન્ટ લાવ્યા. હજી કેટલું બાકી છે તમારે? સુરત થી ગોતતું અવાય ને, ટાઈમ નતો જો ને, આટલું મોડું થઈ ગયું. આમ જો 7:30 વાગી ગયા, મોડું થઈ ગયું. બાકી તો લીધા વખતે પાછો ટ્રાફિક થઈ જાય, પાછી ફોર વ્હીલ માં હજી તો એને છે ને ઓફિસે પહેરવાનું, કપડા લેવાનું બાકી છે કે મારે આ વખતે જૂના થઈ ગયા નવા કપડા જોડી લેવાની છે બરોબર ને? કોણ જાણે અમારો વારો તો ક્યારે આવશે, કાલે આપણો વારો ક્યારે આવશે, મને લાગે દિવાળી આવી જાય એવું. આમ ન એને ડિસ્ટર્બ ન થાય ભાઈ, નવ ગ્રુપ પેપર છે. એ કાવ્ય થોડીક વાર ડિસ્ટર્બ કરું તો ને હું? આજ તો શું પ્રોગ્રામ છે એ તો કહી દે. તમને ખબર છે મારો આજનો પ્રોગ્રામ શું છે? આજ અમારે છે ને શરદ પૂનમના ગરબા છે ને, તો ગરબા ગાવા જવાનું છે. છેલ્લો દિવસ છે વર્ષનો, લડી જ લેવાનું છે. એટલે અમે આખી બપોર આજ સૂતા નહીં, બધું તૈયારી કરી લીધી ને, થોડુંક જ બાકી રહ્યું કે અમારે ગરબા ગાવા જવાય એટલા માટે. બોલો. જો મિત્રો, પોણા 8 થઈ ગયા છો, આજ તો અમે ફટાફટ, હું એક તો મોડું થઈ ગયું છે સુરતથી આવતા આવતા, અને કાવુબેનને હવે ડિસ્ટર્બ થાય છે, અને એક તો એક્ઝામ ચાલુ છે, અને આ વિડીયો બનાવી બનાવીને મને કે તમે મને ડિસ્ટર્બ કરો છો, એ કે જે બનાવવાનું એ બનાવીને પતાવો ફટાફટ, અને આજ તો થાકીએ હું ગયો છું બહુ, કારણ કે કાલના આમને રખડવામાં જ છીએ. કાલે એ વિડીયો નહોતો મૂક્યો એટલે મોડું થઈ ગયું હતું, પછી સાંજે રાત્રે લાઈવ કરી નાખ્યું. તો બીજું કયો મિત્રો, શું ચાલે છે હવે? ભાઈ જમવામાં આપણે શું છે એ મને કહી દે. જમવામાં શું છે? એટલે તારે બાર નું ખાવું એમ કે? જો આ બધા નખરા કેવાય, હું આનું નામ કેવાય નાટક, નાટક કપડા બદલાવાનો ટાઈમ નથી મળ્યો, હમણાં પાછા આપણા ઓરિજિનલ માં આવી જાય ને બાપા સીતારામ. એ ભગવાન, હવે કાતો છે ને આજે છેલ્લો દીકર ને ગરબા નો, તું ઈ રમી લે માતાજી ને, કે આને રમાડી દો, એટલે પછી આખું વર આવતા નોરતા સુધી શાંતિ, રાત્રે પગ ગુલાડે મા દીકરી હુવા ન દેતા. મા દીકરી રાત્રે નથી હુવા, મા મા મુલાડે ભાઈ કેવું પડે ભાઈ, અત્યારે ગરબા નથી હુઈ જાવ સાનું મુના, એમ કે છે આપણને? આ તો ઉલાડે જ છે. ઓ તારે તૈયારી થઈ ગઈ ને હવે? ના, થોડુંક બાકી છે. હજી થોડું, કેટલું બાકી છે હવે? આટલું. હા, એટલું કર લે, પછી આપણે જઈ જમવા બહાર. બહાર ન જવાનું, ઘરે લાવો ભાઈ. ઘરે લાવવાનું છે. ઘરે લઈ આવવાનું. સારું, હાલો ઘરે લઈ આવું છું. તો પછી હું કપડાં પછી હવે ધીમે ધીમે ફ્રેશ થઈ જાઉં અને ચેન્જ કરી નાખું. એ તમારો વિષય, અમારો નહીં. તો ચાલો મિત્રો, તમે પણ આવી જાઓ પાવભાજી ખાવા આપણા તરફથી, બરાબર? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, હજી આપણા બ્લોગમાં ખરીદી કન્ટિન્યુ રહેશે.
જી આને લેવાનું છે, લેવાનું કાવ્યાબેન ને લેવાનું છે. એટલે આવું બધું ઝીણું નાનું મોટું જેમ ભેગું થાય એટલું ભેગું કરી જઈ અને પછી તમને સારા સમાચાર આપશું, પણ આજે નહીં પછી. તો બધાને જય શ્રી કૃષ્ણ.